તો તારે આજે દાળ ભાત
મકોડો બકોડા થઈને કે ડાકર સાપ કે એવું કંઈ આવતું નથી એટલે તો માત્ર ખાલી પોળો જ આવે છે ત્યાર પછી મકોડો કેટલો બધો રિસાય છે અને આમ તેમ આટા મારે છે ખૂબ જ દોડા દોડી ગતમાં કરે છે અને પોતે જ્યારે પણ તે ગુસ્સે થતો હતો ત્યારે તે પોતે ને પોતે પોતાને બચકું ભરતો હતો બચકું એટલે કે બટકું ભરતો હતો એટલે એ બચકું ભરે છે મકોડો શું તમને કોઈને ક્યારે કહેલો હોય તો ખબર હશે મકોડો એ વખત આપણે પગમાં ગમે તે બટકું ભરવા ચોકી જાય તો એ ઉખડતો નથી આખો પાકો મળી જશે પણ એ આપણને આપણી જે જામલી એને પકડી લેવી મૂકતો નથી તો એવી રીતે પોતે રિસાઈને પોતાને પોતાને જ બચકું ભરે છે ત્યારે એ બચકું એ ભરી દે છે પણ એને એ બચકું મૂકતા આવડતું નથી હોતું એટલે એના મમ્મી જે વંશી છે એને છોડાવે છે એના આપણા છે એ ખોલે છે ત્યારે એ માંડ કરીને જે બચકું હોય છે એ મૂકી શકે છે ત્યાર પછી એ મંચી છે એ એના બાજુમાં જે કેળી કાપી લેતા હતા એના ઘરે ગોળ લેવા માટે જાય છે અને કહે છે કે કેળી કાપી તમારી પાસે ગોળ હોય તો મને આપો ને મારો મકોડો છે મારો મીંડુડો એ ગોળ માટે રિસાયો છે પણ કેળી કાપીને ત્યાં પણ ગોળ હતો નહીં શું કામ હતો કે કેળી છે એ ખાંડમાં થાય છે જોજો કેળી છે ને એ ગોળ ગોળમાં નહીં થાય ખાંડમાં વધુ થશે અને મકોડા છે એ ગોળમાં તો આવી રીતે ગોળ અને ખાંડ બને છે અને મીંડુડો રામજી કાકા
બધું છે એ મીઠું મકોડો છે એ જોવે છે અને ત્યાં આપણે ખૂબ જ આનંદ કરે છે તો હવે આપણે આગળ આ પાઠની સાથે છે એ જોઈશું તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં અને આજનું હોમવર્ક મેં તમને કીધું એમ પેજ નંબર 82 અને 83 पेज नंबर 82 અને 83 ફોન WhatsApp માં જે તમને મોકલવામાં આવશે એ તમારે લખવાનું છે પેજ નંબર લખો